જોઈએ સમાચાર વિસ્તારથી. ગતિશીલ ગુજરાત અંતર્ગત માનવ વિકાસ માટે 3 દિવસીય માનવ વિકાસ સૂચકાંક વૃદ્ધિ તાલીમનું આયોજન મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયોજન કચેરી કરવામાં આવ્યું છે. ગતિશીલ ગુજરાત અંતર્ગત દરેક માણસનો વિકાસ થાય તે માટે જિલ્લા આયોજન કચેરીના નેતૃત્વ હેઠળ 3 દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. 8-9-10 તારીખે યોજાનારા તાલીમમાં આજરોજ શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી, જેમાં જિલ્લા પંચાયત સહિત તાલુકા પંચાયતના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા તથા આગળના દિવસોમાં આંગણવાડી તથા સરપંચ તલાટીઓની તાલીમ યોજાવાની છે. તો આ અંગે વાત કરતા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અરવિંદ પિંડોરિયા. આજે તાલુકા પંચાયત ભુજ અને જિલ્લા આયોજન કચેરી દ્વારા ગતિશીલ ગુજરાત અંતર્ગત માનવ વિકાસ કઈ રીતે થાય એ અંતર્ગત આજે તાલીમનું આયોજન કરવામાં આવેલું હતું. આ તાલીમ 8, 9 અને 10 આમ 3 દિવસનું આયોજન છે. આજે સમગ્ર ભુજ તાલુકાના શિક્ષકોનું આજે તાલીમ છે. આવતીકાલે આંગણવાડી વર્કર બહેનો અને આખા તાલુકાની અંદર જેટલા આંગણવાડી વર્કરો છે એનું કાલે તાલીમ હશે અને પરમ દિવસે સરપંચો અને તલાટીશ્રીઓની આ તાલીમ હશે. આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેને જે રીતે ગતિશીલ ગુજરાતનું બીડું ઝડપ્યું એ રીતે માનવ વિકાસ કઈ રીતે થાય એ રીતનું એમણે સમગ્ર ગુજરાતની અંદર આયોજન કરેલું છે અને કચ્છની અંદર આ 5મા તબક્કાનો આ પ્રોગ્રામ છે અને અતિ આવકાર મળી રહ્યો છે અને જિલ્લા પંચાયતના પટાંગણમાં આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. ગતિશીલ ગુજરાત અંતર્ગત સમગ્ર ગુજરાતભરમાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આરોગ્ય, શિક્ષણ, બાળ કલ્યાણ, મહિલા કલ્યાણ, સમાજ કલ્યાણ, જનજાગૃતિ સહિતના મુદ્દા પર તાલીમ આપવામાં આવશે. તો આ તાલીમ અંગે વાત કરતા જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમ છાંગા. આજે સમગ્ર રાજ્યમાં માનવ વિકાસ સૂચકાંક વૃદ્ધિ સંદર્ભે સમગ્ર રાજ્યમાં તાલીમનું આયોજન થઈ રહ્યું છે. એ સંજોગોમાં આજે ભુજ તાલુકાના પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓનો માનવ વિકાસ સૂચકાંક વૃદ્ધિ અંગેની આજની આ તાલીમ યોજવામાં આવી હતી. અત્રે ખાસ અભિનંદનીય બાબત છે કે સમગ્ર રાજ્યમાં આ પ્રકારની તાલીમનું જ્યારે આયોજન થઈ રહ્યું છે અને એમાં કચ્છ જિલ્લો સમગ્ર તાલીમમાં અગ્રેસર થઈ રહ્યો છે, જેના માધ્યમથી આવતા દિવસોમાં રાજ્યની સાર્વત્રિક પ્રગતિમાં આ તાલીમબદ્ધ કર્મયોગી મિત્રો આ માનવ વિકાસ સૂચકાંક અંગે ખૂબ સારા પરિણામો રાજ્યમાં લાવી શકશે. માત્ર ભૌતિક પ્રગતિ નહીં, માત્ર માળખાકીય સાધનોની પ્રગતિ નહીં, પરંતુ સાર્વત્રિક પ્રગતિ. એમાં આરોગ્ય આવે, શિક્ષણ હોય, બાળ કલ્યાણ હોય, મહિલા કલ્યાણ હોય, સમાજ કલ્યાણ હોય, જનજાગૃતિ હોય, શિક્ષણ હોય, આવા બધા જ પાસાઓને આવરી લઈને સાર્વત્રિક વિકાસની દિશામાં રાજ્ય અગ્રેસર કરે એ અંગેની વિવિધ સવર્ગના લોકોને તાલીમ આપીને રાજ્યમાં માનવ વિકાસ સૂચકાંકની દ્રષ્ટિએ પણ રાજ્ય ખૂબ પ્રગતિ કરે એવા આશય સાથે સમગ્ર રાજ્યમાં આવા પ્રકારની તાલીમોનું આયોજન થઈ રહ્યું છે. એના ભાગરૂપે આજે કચ્છ જિલ્લાના આ ભુજ મુકામે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.